તમે જે ઘી આરોગી રહ્યા છો તે ઘી કેટલું ખાવાલાયક છે તેની ઉપર વારંવાર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આજે એકવાર ફરી ડીસામાંથી પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડી ઘી બનાવી રહેલા ગોડાઉનને સીલ કર્યું છે. ડીસામાં નકલી ઘીનો વેપાર ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂલ્યો ફાલ્યો છે અને નકલી ઘીના વેપારીઓ નિયમોની 80 થી 83 કરીને લોકોના આરોગ્યની સાથે ચેડા કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાનું ફૂડ વિભાગ પણ જાણે આ બધાને ચાવરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ડીસામાં નકલી ચીજવસ્તુઓની બોલબાલા છે. અહીં તમને મોટાભાગની ખાદ્ય સામગ્રી નકલી મળી રહેશે. તેલ, ઘી, મરચું, મસાલાથી માંડીને અસગ્ય ખાદ્ય સામગ્રીઓ નકલી મળી રહેશે. 2 વર્ષ પહેલાં ડીસા શહેરમાં લાઠી બજાર વિસ્તારમાં આવેલી શ્રી વીર માર્કેટિંગ પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને ત્યાં બની રહેલા ઘીના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ લીધા બાદ તેને પરીક્ષણ અર્થે FSL ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યારે FSLમાં મોકલેલા ઘીના સેમ્પલ અખાદ્ય હોવાનું સામે આવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે આજે લાઠી બજાર વિસ્તારમાં આવેલી શ્રી વીર માર્કેટિંગના ગોડાઉન પર પહોંચી હતી અને ગોડાઉનમાંથી ઘીનો જથ્થો, લેબલ, કાર્ટૂન મળી આવ્યા હતા. પોલીસે આ તમામ મુદ્દામાલ સહિત ગોડાઉનને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શ્રી વીર માર્કેટિંગના સંચાલક વિક્કી રાજુભાઈ ચોખાવાલા સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દક્ષિણ પોલીસ સ્ટેશન LJ વાળા સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે એક બાતમી આધારે ડીસા લાઠી બજાર એકતા એજન્સીને પાછળ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સમાં ડુપ્લિકેટ ઘીની બાતમી આધારે રેડ કરતો તેઓનું સેમ્પલ દુકાનમાંથી લઈ FSLમાં અમદાવાદ ખાતે મોકલી આપેલ. ત્યાર પછી અખાદ્ય હોવાનું સામે આવતો ગુનો તારીખ 28/2/2020 રોજ 680 EPCO કલમ 400-420 તથા 272 તથા 273 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ જે તે જગ્યાએ સેમ્પલ કબજે લીધો તે જગ્યાએ હાલમાં તપાસ કરતો તેઓને ફ્રૂડ એન્ડ ડ્રગ્સને બોલાવવા તજવીજ કરવામાં આવી છે. તેમજ દુકાનોને સીલ કરવામાં આવેલ છે. ડીસામાં આજે પોલીસે જે સ્થળ પર પહોંચીને ઘીનું ગોડાઉન સીલ કર્યું છે તે ગોડાઉન પરથી સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ વેજફેટ ઘીના પાર્સલ પણ મળી આવ્યા છે, જે ગવાહી આપે છે કે અહીં વેજફેટનું ઉત્પાદન થતું હશે. ત્યારે સમજી શકાય કે બનાસકાંઠા જિલ્લાના ફૂડ વિભાગની કેટલી મહેરબાની હશે આ ઘીના વેપારીઓ પર કે સરકારે જેને બંધ કરવા માટેનું ફરમાન જાહેર કર્યું છે તેના પાર્સલો પણ અહીં મળી રહ્યા છે. આ ઉપરાંત પુરવઠા વિભાગની પણ એક ગંભીર લાપરવાહી સામે આવી છે. પુરવઠા વિભાગ દ્વારા ગરીબ વ્યક્તિ જ્યારે ચાની લારી ચલાવતો હોય ત્યાં પહોંચી જો ગેસનો ડોમેસ્ટિક સિલિન્ડર વપરાતો હોય ત્યાં બહાદુરી દર્શાવીને નાના માણસ પર કાયદેસરની કાર્યવાહી કરીને સુરાતન દર્શાવવામાં આવે છે. તે જ પુરવઠા વિભાગનું સુરાતન આવા વેપારીઓ સામે પાંગળો પુરવાર થઈ રહ્યું છે. અહીં એક નહીં, બે નહીં, પરંતુ 3 ગેસના ડોમેસ્ટિક સિલિન્ડર મળી આવ્યા છે, પરંતુ આ અંગે કોઈ જ કાર્યવાહી થઈ નથી. તો પોલીસ પાસેથી મળેલી વધુ માહિતી પ્રમાણે અગાઉ ફૂડ વિભાગે જે જથ્થો જપ્ત કર્યો હતો તે જથ્થો પણ ગોડાઉનમાં પડેલો જોવા મળ્યો અને બાજુમાં જ ઉત્પાદન થતું જોવા મળ્યું હતું, જે કેટલી શરમજનક બાબત છે. ઘીના રાજાઓ માટે જાણે આ કાયદાનો કોઈ ભય જ નથી રહ્યો અને બિંદાસ રીતે લોકોના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે શું આવા વેપારીઓ પર કોઈ જ અંકુશ રાખી શકાતો નથી? આ અસામાજિક તત્વોને અંકુશમાં રાખવાની જિલ્લાના એક પણ અધિકારીમાં તાકાત નથી?